ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી લોકસભાને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત કરવા હેતુ બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, નારાયણભાઈ રાઠવા, સુખરામભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવેસરથી એકડો ગુંઠવાનો હોય તો પણ આપણને કટિબદ્ધ છીએ. શરૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ડભોઈ મકાનમાં લેવવા પટેલવાડી ખાતે યોજાયેલ ખાસ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધતા નજરે પડ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 26માંથી મોટાભાગની સીટ કોંગ્રેસને મળે તે માટે સંગઠનને મજબૂત બનવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા હેતુ ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં સુખરામભાઈ રાઠવા, પૂર્વ સંસદ અને રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ પટેલ, સુધીરભાઈ બારૂટ, સુભાષભાઈ ભુજવાની, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, પ્રહલાદ પટેલ સહિત નગરપાલિકા ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો સહિત કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણી માટે તમામ કમરે કસી કામ કરવા સૂચન કરવામાં આવ્યા હતા. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.